विद्यार्थी मित्रों, प्रकरण 12 एल्डिहाइड कीटोन और कार्बोक्सिलिक एसिड संयोजन, लेक्चर नंबर 19 ની અંદર આજે આપણે વાત કરીશું કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની બનાવટ વિશે. આના અગાઉના લેક્ચરોમાં આપણે કાર્બોક્સિલિક એસિડની બનાવટની ટોટલ 4 પદ્ધતિઓ વિશે જોઈ ગયા. પ્રથમ બનાવટ કરી હતી પ્રાથમિક આલ્કોહોલ અને એલ્ડિહાઇડ સંયોજનના ઓક્સિડેશન દ્વારા. બીજી બનાવટ જે કરેલી નાઇટ્રાઇલ સંયોજનોમાંથી કાર્બોક્સિલિક એસિડની બનાવટ નાઇટ્રાઇલ અને એમાઇડ સંયોજનોમાંથી. બનાવટ ત્રીજી હતી આલ્કાઇલ બેન્ઝીન સંયોજનોમાંથી. અને ચોથી બનાવટ કહીએ તો ક્રિગ્નાટ પ્રક્રિયકમાંથી. આજે હવે કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની બનાવટનું પાંચમું જે કહીએ પ્રક્રિયા જોવાની છે એસાઇલ હેલાઇડ અને એનહાઇડ્રાઇડ સંયોજનો. એસાઇલ હેલાઇડ અને એનહાઇડ્રેટ સંયોજનોમાંથી કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની બનાવટ કઈ રીતે કરવી તેના વિશે વાત કરવાની છે. એસાઇલ હેલાઇડ સંયોજનોને કેવું હોય તો એસિડ ક્લોરાઇડ સંયોજન. એસિડ ક્લોરાઇડ સંયોજનો પણ કહી શકતા હતા જેની અંદરથી આપણે કાર્બોક્સિલિક એસિડની બનાવટ કરવાની છે. તો પ્રથમ આપણે જોઈશું તેનું સામાન્ય સૂત્ર અને સામાન્ય સૂત્ર જોયા પછી ઉદાહરણ લઈશું અને જેની મદદથી આપણે કાર્બોક્સિલિક એસિડ બનાવીશું. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ છીએ આ COCl. આ હતું એસાઇલ હેલાઇડનું સામાન્ય સૂત્ર અથવા તો કહીએ એસિડ ક્લોરાઇડ. આ RCO ગ્રુપ કહીએ એસાઇલ ગ્રુપ હતું અને તે આપણે અહીંયા લીધેલું છે. તેના જળ વિભાજનની પ્રક્રિયા પાણીના અણુ સાથે કરીશું H2O. પાણીના અણુ સાથે જ્યારે જળ વિભાજનની પ્રક્રિયા કરીશું ત્યારે પાણીના અણુમાંથી H+ OH- મુક્ત થશે. H+ અને OH- જે મુક્ત થશે તો OH નો અણુ જોડાશે અહીંયા એસાઇલ ગ્રુપ જોડે RCOOH, એટલે આ COOH બનાવશે કાર્બોક્સિલિક એસિડ. અને જે વધ્યો હશે H નો પરમાણુ, આ H નો પરમાણુ બનાવશે હાઇડ્રોક્લોરિક એસિડ. એટલે અહીંયા આપણને જે નિપજ મળશે કાર્બોક્સિલિક એસિડ. પાણીમાંથી છૂટો પડેલો જે, કારણ કે આપણે RCO નો અણુ લઈએ તો RCOO જે આપણે કરીએ એની અંદર પ્લસ હશે, CN- હશે, તો RCOO જોડે જોડાશે જે RCO+ ગ્રુપ હશે અહીંયા SL ગ્રુપ, એના જોડે જોડાશે OH- અને CN- હતો તેના સાથે જોડાશે HCl. આ રીતે આપણને અહીંયા નિપજ પ્રાપ્ત થશે, એટલે આ ગ્રુપ જોડે OH- જોડાઈ જશે. હવે વાત કરીએ એની અંદર આગળ કે જો બેઝિક માધ્યમમાં જળ વિભાજનની પ્રક્રિયા હોય, આ આપણે એકલું જળ વિભાજનની પ્રક્રિયા, પરંતુ જો બેઝિક માધ્યમ હોય અને જળ વિભાજનની પ્રક્રિયા લીધેલી હોય તો આની અંદર આ પ્રક્રિયા પણ કહેવાશે જળ વિભાજન. અહીંયા OH- H2O. બેઝિક માધ્યમમાં જ્યારે જળ વિભાજનની પ્રક્રિયા કરવામાં આવશે, બેઝિક માધ્યમમાં જળ વિભાજનની પ્રક્રિયા કરતા ત્યારે કાર્બોક્સિલિક એસિડ સીધે સીધો ના પ્રાપ્ત થતા આપણને પ્રથમ કાર્બોક્સિલિક એસિડ મળશે અને કાર્બોક્સિલિક આયન મળશે અને પછી કાર્બોક્સિલિક એસિડ પ્રાપ્ત થતું. તો એવા વખતે આ COOH એટલે કે ઓક્સિજન જોડાશે અને CN- સીધે સીધો મુક્ત થતો. એટલે પહેલા આપણને શું પ્રાપ્ત થાય છે? કાર્બોક્સિલિક આયન પ્રાપ્ત થાય છે, એટલે આ COOH અને CN-. હવે જ્યારે ફરીથી H3O+ સાથે પ્રક્રિયા કરવામાં આવે, એટલે વાસ્તવમાં અહીંયા CN- હશે, આ એક જોડે જોડાશે અને શું મુક્ત કરતો હશે અહીંયા HCl. એટલે CN- અહીંયા એકલો મુક્ત નહીં થાય, પણ O જે હશે અહીંયા જોડાઈ ગયું, એટલે આ COOH અને જે H હશે Cl સાથે જોડાઈ HCl બનાવશે. હવે જ્યારે ફરીથી હાઇડ્રોનિયમ અણુ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે જે OH નો પરમાણુ હતો એ COOH જોડે જોડાશે RCOOH H3O+ માંથી, અને જે હાઇડ્રોજન ના બે અણુ વધ્યા એ ઓક્સિજન સાથે જોડાઈ અને બનાવશે H2O. ફરીથી H3O+ જોડી, એટલે RCOO- તો તો RCOO- જોડે આમાંથી H+ આવી જશે, H+ આવશે એટલે શું બની જશે RCOOH, અને બાકી H+ જતો રહે તો આમાંથી શું વધતું હશે? પાણીનું અણુ મુક્ત થશે. અને જે RCl- છે અહીંયા H જે મુક્ત થયો હશે એના જોડેથી HCl બનાવી મુક્ત થશે. આ રીતે આની અંદર પણ કાર્બોક્સિલિક એસિડ નિપજ બેઝિક માધ્યમમાં પણ આપણને પ્રાપ્ત થતી હતી. આ જ વસ્તુ ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે આપણે CH3CO
CL જેને આપણે ઇથેનોઇલ ક્લોરાઇડ પણ કહી શકે એસિટાઇલ ક્લોરાઇડ પણ કહેતા હતા તો આ રીતે એસિટાઇલ ક્લોરાઇડ અથવા આપણે પરિવર્તનમાં બીજું નામ આપી અને ઇથેનોઇલ ક્લોરાઇડ કઈ પૂછ્યું હોય તો એસિટાઇલ ક્લોરાઇડ અથવા ઇથેનોઇલ ક્લોરાઇડ આ બંનેમાંથી કોઈ પણ રીતે આપણને પૂછે H2O નો અણુ જળ વિભાજન તો પહેલા સીધે સીધું જ્યારે જળ વિભાજન કરીશું તો CH3CO આમાંથી જોડાશે OH એટલે CH3COOH એટલે કે CH3CO બને છે અને જે એક H વધ્યો તો બાકી એ CL સાથે જોડાય અને બનાવશે HCl CH3COOH એટલે બનશે આપણને એસિટિક એસિડ આ એને મુક્ત થયું હવે બીજા નંબરે જ્યારે બેઝિક માધ્યમની અંદર જ્યારે પ્રક્રિયા કરીશું OH- H2O તો ફરીથી યાદ કરીએ અહીંયાથી પહેલા તો આપણને એસિટેટ આયન જ મળશે CH3CO અગર O અહીંયાથી આવશે CH3COO- અને Cl- M1 મુક્ત થશે પરંતુ Cl- H જોડે સેના રૂપે મુક્ત થયો હોય HCl રૂપે હવે ફરીથી H3O+ હાઇડ્રોનિયમ આયન સાથે પ્રક્રિયા કરીશું ફરીથી જ્યારે હાઇડ્રોનિયમ આયન સાથે પ્રક્રિયા કરવામાં આવશે ત્યારે અહીંયાથી H હશે આના જોડે જોડાશે CH3COOH અને જે H+ આટલે આવી ગયો તો CH3COOH મળ્યું H2O નો અણુ બાકી બચશે આ રીતે આપણને અહીંયા નિપજો પ્રાપ્ત થતી હતી તો આ રીતે આપણે એસિટાઇલ ક્લોરાઇડ કહીએ તો ઇથેનોઇલ ક્લોરાઇડ કહીએ તેની અંદરથી એસિટિક એસિડની બનાવટ માટેનું સમીકરણ પૂછે કાર્બનિક પરિવર્તનમાં જ્યારે ઉપયોગ કરવાનો હોય તો આ વસ્તુનો ઉપયોગ કરી અને આપણે બનાવટ કરી શકતા હતા તો આ જોઈએ આપણે એસાઇડ હેલાઇડ સંયોજનોમાંથી કાર્બોક્સિલિક એસિડ સંયોજનની બનાવટ હવે જોઈશું એન હાઇડ્રેટ સંયોજનોમાંથી એન હાઇડ્રેટ સંયોજનોમાંથી કાર્બોક્સિલિક એસિડ સંયોજનો કઈ રીતે બનાવવા તે અંગે કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની બનાવટ વિશે એન હાઇડ્રેટ સંયોજનો ઉદાહરણ લઈએ પહેલું એસિટિક એન હાઇડ્રેટનું CH3CO ટ્વાઇસ O અને આ જે એસિટિક એન હાઇડ્રેટનો અણુ હતો તેનું જળ વિભાજનની પ્રક્રિયા કરવામાં આવશે અહીંયા તો એસિટિક એન હાઇડ્રેટનું જળ વિભાજન કરવાનું આને આપણે લીધેલો છે એસિટિક એન હાઇડ્રેટનો સમજીશું કે એસિટિક એન હાઇડ્રેટમાંથી કઈ રીતે આપણને કાર્બોક્સિલિક એસિડ પ્રાપ્ત થશે તો આની અંદર પહેલું લઈએ બેન્ઝોઇક એન્હાઇડ્રેટ
લખાઈશું ત્યારે પણ આપણને બેન્ઝોઇક એસિડના બે અણુ ટોટલ અહીંયા પ્રાપ્ત થશે. કઈ રીતે જોઈએ તો બેન્ઝોઇક એન્હાઇડ્રાઇડનું સૂત્ર પણ આ રીતે હશે C6H5 C ડબલ બોન્ડ O ઓક્સિજન C ડબલ બોન્ડ O C6H5 લાઇટલીથી આપણું સૂત્ર લઈશું એના જોડે H જોડીશું તો C6H5 C ડબલ O H બેન્ઝોઇક એસિડ વત્તા હવે આટલે C6H5CO અને OH જોડીશું તો C6H5CO અને OH જોડીશું તો બનશે આપણને નિપજ બેન્ઝોઇક એસિડ. અહીંયા પ્રાપ્ત થતું હતું એસિડિક એસિડ અને બે અલગ અલગ પ્રકારના આપણે દાખલા તરીકે એનહાઇડ્રેટ લીધેલા હોય તો અલગ અલગ લીધેલા હશે ત્યારે દાખલા તરીકે આવી રીતે હોય C6H5COO પછી COCH3 આ પ્રકારની આપણે એનહાઇડ્રેટ લીધેલો છે જેને આપણે કહેતા હતા બેન્ઝોઇક ઇથેનોઇક એનહાઇડ્રેટ એટલે આ બેન્ઝોઇક આ ઇથેનોઇક એનહાઇડ્રેટ બેન્ઝોઇક ઇથેનોઇક એનહાઇડ્રેટ આ રીતે લીધેલું હોય એનહાઇડ્રેટ અને જળ વિભાજન કરીએ છીએ પાણીનો અણુ ઉમેરાવાની પ્રક્રિયા પાણીનો અણુ ઉમેરાવાની પ્રક્રિયા જે કહીએ તે ઓળખાતી હતી જળ વિભાજનની પ્રક્રિયા તરીકે તો આ રીતે જો જળ વિભાજન કરવામાં આવશે તો એની અંદર C6H5 પછી જો CO વચ્ચે ઓક્સિજન ફરીથી CO અને CH3 એટલે આ રીતનું સૂત્ર થી CH3CO હવે અહીંયા અથામાં C6CL આ જોડીશું C6H5COH જોડીશું અને અહીંયા CH3CO OH જોડીશું બેન્ઝોઇક એસિડ અને ઇથેનોઇક એસિડ એસિડિક એસિડ કહેવાય તો આ રીતે બેન્ઝોઇક ઇથેનોઇક એનહાઇડ્રેટ લીધેલો હોય ત્યારે આપણને બે અલગ અલગ પ્રકારના એસિડ કહી શકાય બેન્ઝોઇક એસિડ અને એસિડિક એસિડ પ્રાપ્ત થાય છે એટલે આ બે અલગ અલગ પ્રકારના એસિડ આપણને મળતા થાય વ્યવસ્થિત રીતે આ એસિડોની બનાવટ પણ યાદ રાખવું હોય તો છૂટું પાડીને પણ વ્યવસ્થિત તમે લખી શકો છઠ્ઠા નંબરની કાર્બોક્સિલિક એસિડ સંયોજનની બનાવટ જોઈએ તો તે આપણે કરવાની છે એસ્ટર સંયોજનોમાંથી એસ્ટર સંયોજનો માટે આપણે જે સી ડબલ ઓ આર ગ્રુપ કહેતા હતા અને અહીંયા પણ એસ્ટર સંયોજનોનું જળ વિભાજન થાય અને એસ્ટર સંયોજનોના જળ વિભાજનની મદદથી આપણને કાર્બોક્સિલિક એસિડ સંયોજન પ્રાપ્ત થતું હતું તો એસ્ટર સંયોજનોના ઉદાહરણમાં આપણે જોઈએ જળ વિભાજનમાં દાખલા તરીકે બેન્ઝીન રિંગ ઉપર C2H5 બેન્ઝીન રિંગ ઉપર C-O- આયન એટલે કહેવાતો તો બેન્ઝોઇક આયન અને અહીંયા ઇથાઇલ ગ્રુપ C2H5 જોડ્યું છે ઇથાઇલ ગ્રુપ C2H5 જ્યારે જોડવામાં આવશે ત્યારે તેને કહેવાશે ઇથાઇલ બેન્ઝોઇક તો આ રીતે જ્યારે ઇથાઇલ બેન્ઝોઇક હવે ઇથાઇલ બેન્ઝોઇકનું એસિડિક માધ્યમની અંદર જ્યારે જળ વિભાજન કરવામાં આવશે એસિડિક માધ્યમમાં જળ વિભાજન કરવામાં આવે ઇથાઇલ બેન્ઝોઇકનું H3O+ એટલે કે H+H2O લખી શકાય એસિડિક માધ્યમમાં પાણીનો અણુ ઉમેર્યો એસિડિક માધ્યમમાં જળ વિભાજન કર્યું ત્યારે આપણને અહીંયા બેન્ઝીન ઉપર જે બેન્ઝોઇક આયન C-O- હતો C-O- જે આયન હશે એના જોડે જોડાશે H+ એટલે કે બેન્ઝોઇક એસિડ માં આટલેથી જે C-O- આયન હોય એની અંદર પાણીના અણુમાંથી H+ જોડાશે એટલે કે C-OH બેન્ઝોઇક એસિડ હવે જે વધ્યો H+ અને OH- તો OH જોડાશે અહીંયા C2H5 અને C2H5 ને જોડે OH બનાવશે ઇથેનોલ નો C2H5OH એટલે આની અંદર એક રીતે કહીએ તો આલ્કોહોલ પણ મળશે અને બેન્ઝોઇક એસિડ કાર્બોક્સિલિક એસિડ જે બનાવટ કરવાની હતી એ પણ અહીંયા જો આપણને પ્રાપ્ત થશે એટલે આ રીતે આપણે બેન્ઝોઇક એસિડ અને ઇથેનોલ નો બંને બનાવી શકીશું બીજું ઉદાહરણ લઈએ કે જેની અંદર બેઝિક માધ્યમની અંદર જળ વિભાજન કરવામાં
બેઝિક માધ્યમમાં જળ વિભાજન કરવામાં આવશે ત્યારે તો પહેલા આપણે કાર્બોક્સિલેટ આયન બનશે અને કાર્બોક્સિલેટ આયન બન્યા પછી એનું ફરીથી જળ વિભાજન કરીશું ત્યારે આપણે કાર્બોક્સિલિક એસિડ પ્રાપ્ત થશે તો એ સમજવા માટે બીજું ઉદાહરણ લઈએ આપણે એની અંદર તો દાખલા તરીકે CH3CH2CH2 ઇથાઇલ બ્યુટેન વાઇટ લીધેલું છે C2H5 એટલે ઇથાઇલ 1 2 3 4 કાર્બન એટલે બ્યુટેન અને વાઇટ પ્રત્યે લાગશે તો ઇથાઇલ બ્યુટેન વાઇટ આ જે ઇથાઇલ બ્યુટેન વાઇટ લીધેલું છે એની પ્રક્રિયા બેઝિક માધ્યમમાં NaOH સાથે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે થવાનું બેઝિક માધ્યમમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીશું તો જે એનો કાર્બોક્સિલિક આયન બનશે એની વાત કરીએ તો કાર્બોક્સિલિક આયન CH3CH2CH2C++ અને C++ જોડે અહીંયાથી જોડાશે Na એટલે કે સોડિયમ બ્યુટેનોએટ આપણને પ્રાપ્ત થશે એટલે એટલેથી CH3CH2CH2C++ અથવા આયન C++ હોય એના સાથે Na જોડાઈ જાય અને જે આ OH2 અણુ હતો એ OH2 અણુ તો C2H5 જોડે જોડાશે અને બનાવશે C2H5OH હવે આગળ એની પ્રક્રિયા આગળ પ્રક્રિયા જે જળ વિભાજનની હતી હવે પાણીનો અણુ જ્યારે એની અંદર ઉમેરીશું H3O+ ત્યારે CH3CH2CH2C++ સાથે H જોડાશે એટલે કે આ રીતે 1 2 3 4 બ્યુટેનોઇક એસિડ કહીએ એ આપણને પ્રાપ્ત થશે CH3CH2CH2C++ અને એને પ્લસ કહીએ કે અંદરથી મુક્ત થશે બ્યુટેનોઇક એસિડ રિયાલિટી જ્યારે એસ્ટર સંયોજનમાં કાર્બોક્સિલિક એસિડની બનાવટ કરવી હોય તો અહીંયા પણ એસિડિક માધ્યમમાં અને બેઝિક માધ્યમમાં બંને રીતે જળ વિભાજન કરી અને આપણે કાર્બોક્સિલિક એસિડ સંયોજનની બનાવટ કરી શકતા હતા તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરની અંદર કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની બનાવટ માટે આપણે ટોટલ કહી શકાય 6 પ્રકારની પદ્ધતિઓ જોઈ તમે દરેક પદ્ધતિ વ્યવસ્થિત સમજ્યા પછી ડિટેલમાં એનું વ્યવસ્થિત રિવિઝન કરશો તો એક પણ સમીકરણમાં તમને ભૂલ નહીં પડે ટોટલ 6 પ્રક્રિયાઓ ફરીથી યાદ કરી લઈએ પહેલી પ્રક્રિયા જોઈ હતી પ્રાથમિક આલ્કોહોલ અને આલ્ડિહાઇડ સંયોજનોમાંથી અહીંયા આપણે કરતા તેનું ઓક્સિડેશન અને ઓક્સિડેશનથી આપણને કાર્બોક્સિલિક એસિડ પ્રાપ્ત થતું બીજા નંબરની પ્રક્રિયા આલ્કાઇલ બેન્ઝીન સંયોજનોમાંથી ટોલ્યુઇન પછી બેન્ઝીનની ઉપર CH3CH2 ગ્રુપ આખું પ્રોપાઇલ કેવું ગ્રુપ જોડેલું હોય એવા માટે ઓક્સિડેશન થઈ અને બેન્ઝોઇક એસિડ આપણને પ્રાપ્ત થતા હતા ત્રીજા નંબરે જોયું આપણે જે પ્રક્રિયા જોઈ હતી એની અંદર નાઇટ્રાઇલ અને એમાઇડ સંયોજનોમાંથી નાઇટ્રાઇલ એટલે CN ગ્રુપ અને એમાઇડ એટલે CONH2 અહીંયા પણ જળ વિભાજનની જ પ્રક્રિયા હતી ચોથા નંબરની પ્રક્રિયા ડિગ્નાટ પ્રક્રિયા RMGX વાળો પ્રક્રિયા પણ પછીના સ્ટેપમાં અહીંયા પણ જળ વિભાજન કરવામાં આવ્યું પાંચમા નંબરની પ્રક્રિયા જે જોઈ જે આજે પ્રક્રિયા જોઈ હતી એનહાઇડ્રેટ સંયોજનો અને એસાઇલ હેલાઇડ સંયોજનોમાંથી આ પ્રક્રિયાની અંદર પણ જળ વિભાજન કરી અને કાર્બોક્સિલિક એસિડ પ્રાપ્ત કરવામાં આવ્યું અને છઠ્ઠા નંબરની પ્રક્રિયા જોઈએ એસ્ટર સંયોજનોમાંથી તો એસ્ટર સંયોજનોની અંદર પણ એસિડિક અને બેઝિક માધ્યમ એમ અલગ અલગ રીતે આપણે જળ વિભાજન કરી અને કાર્બોક્સિલિક એસિડ સંયોજન પ્રાપ્ત કરી શક્યા તો આ રીતે જો વ્યવસ્થિત તમે સમજીને યાદ રાખશો તો એક પણ પ્રક્રિયા મિક્સ નહીં થાય દરેક પ્રક્રિયાઓના ટાઇટલ સહિત નામ સહિત તમારે લખી અને તૈયાર કરવાની રહેશે અને હવે પછીના લેક્ચરમાં આપણે કાર્બોક્સિલિક એસિડની જે રાસાયણિક પ્રક્રિયાઓ છે તેની વાત કરીશું બનાવટની આ 6 પ્રક્રિયાઓ આપણે કમ્પ્લીટ અભ્યાસ કરી લીધો આ જ રીતે તમારે આલ્ડિહાઇડ અને કીટોન માટે પણ બનાવટ અને જે કઈ એની રાસાયણિક પ્રક્રિયાઓ અલગ ભાગ પાડી વ્યવસ્થિત રીતે યાદ રાખવાની છે.